सहजात्म स्वरूप परम गुरु जय प्रभु। तमारो प्रश्न, भाव कर्म निज कल्पना माटे चेतन रूप जीव वीर नी स्फूर्णा ग्रहण करे जड़ धूप ए अंगे छे। परम कृपा देवे आत्मसिद्धि ने गाथा 82 मां आ अंगे स्पष्ट उल्लेख करी जीव कर्बन केवी रीते करे छे ते समझायुं छे। आत्मा ने निर्विकल्प दशा में जीव ने कर्बन थतो नथी, परंतु विभाविक दशा में विकल्प उठ्यो के राग द्वेष थया के कशाय नी चिकाश होय तो कर्म बंधाय ज। सौ प्रथम भाव कर्म जे चेतननो एक विभाविक पर्याय छे ते उठे अने आत्माना प्रदेशनुं वीर्य स्फुरायमान थाय, जेथी मन वचन कायाना प्रदेश कंपायमान थाय अने राग द्वेषने लीधे कशायनी चिकाशने लीधे कार्बन वर्गना चौंटे। अहीं भाव मन ए आत्मा અને તે વિભાવે પરિણમ્યો, સ્વભાવની બહાર નીકળી ગયો, લક્ષ્મણ રેખા ઓળંગી એટલે દ્રવ્યમન સર્જાયું અને હવે કર્મનો બંધ પડે જ છૂટકો। 14 રાધ લોકમાં સૂક્ષ્મ કારણ વર્ગણા વ્યાપી રહી છે, પૂતગલ પરમાણુની બનેલ છે। વર્ગણાના 8 પ્રકારમાંથી આ કારણ વર્ગણા એ 8મો પ્રકાર છે। શરીરની અંદર પણ પ્રત્યેક પ્રદેશ સમીપ રહેલ આકાશ તેને વિશે તેવી જ ભરપૂર સૂક્ષ્મ કારણ વર્ગણા રહી છે। તે નિર્જીવ છે અને વર્ણ આદિ સહિત છે, સમસ્ત લોકવ્યાપી છે, એક જાતની ઝીણી રજ છે પણ અતિ સૂક્ષ્મ છે। જેમ કે અંજન આંજણ મેશથી ભરેલ ડબ્બો હોય તેમ લોકમાં ઠાંસી ઠાંસીને આ વર્ગણાઓ ભરેલી છે। કેવળી અને વિશિષ્ટ અવધિજ્ઞાની આ કાર્બન વર્ગણાને જોઈ શકે છે, સામાન્ય મનુષ્ય ચામડાની આંખથી જોઈ શકે નહીં। આ રજ ખૂટે જ નહીં, અનંતાનંત હોય છે અને આયુષ્ય પ્રકૃતિ બંધાઈ ગઈ હોય તો પણ તે સિવાયની બીજી 7 પ્રકૃતિ જ્ઞાનાવણ્ય દર્શનાવણ્ય મોહની અંતરાય નામ ગોત્ર વેદની કર્મની પ્રકૃતિ બાંધવા સમર્થ છે। રાગ દ્વેષ પરિણતિ આત્માની વિભાવરૂપ પરિણતિ છે, તે પરિણતિનો કરનાર અશુદ્ધ આત્મા પોતે જ છે। કાર્બન વર્ગણા આત્મપ્રદેશને ચોંટી કે હવે તે કર્મરૂપ બન્યું, અત્યારે બીજ રૂપે છે, યથાકાળે ઉદયમાં આવતા વૃક્ષરૂપ થશે અને ફળ આપશે। રાગ દ્વેષ રતિ અરતિ ગમા અણગમાના વિકલ્પ એ ભાવકર્મ અને કાર્બન વર્ગણા જે આત્મપ્રદેશને વળગી તે દ્રવ્ય કર્મ। કશાયની તર્તમ્યતા પ્રમાણે અનુભાગ અને રસનો બંધ પડે છે અને મન વચન કાયના યોગ સ્થિતિ અને પ્રદેશનો બંધ પડે છે। જોગા પૈડી પદેશા અરૂપી આત્મા પર રૂપી કર્મ ચોંટે કેમ? ગ્રહે અરૂપી રૂપીને એ અચરજની વાત, તેનો ખુલાસો વિતરાગ વિજ્ઞાન આપે છે કે કપડાં પર તેલનું ટીપું પડે અને રચકણ ચોંટે તેમ કાર્બન વર્ગણા આત્મા પર કશાય કે રાગ દ્વેષની ચિકાશને લીધે ચોંટે છે। કપડાં પર પડેલ તેલનું ટીપું કપડાં સાથે સેળબેળ નથી થતું, કપડું ધોવાથી તે તેલ દૂર થઈ જાય છે, ચિકાશ હતી તે ગઈ અને સાથે કચરાની રચકણ પણ જાય, તેમ આત્માના કશાયની ચિકાશ નીકળે તો કર્મરજ પણ છૂટી પડી જાય। દૂધ અને પાણી જેમ ક્રિયા કરવાથી છૂટા પડે છે તેમ આત્માને કર્મ છૂટા થઈ શકે છે। કપડાં પરનો તેલનો ડાઘ કાઢવામાં આવે તો તેને વળગેલ મેલ પણ આપોઆપ સાથે નીકળી જ જાય, એટલે કશાયની ચિકાશ કાઢવાની છે એટલે કર્મ આપોઆપ દૂર થશે। વિતરાગ વિજ્ઞાનીઓએ આ સર્વે જોઈને અનુભવીને સ્વાનુભવથી આ ખુલાસાઓ કર્યા છે। શુભ કે અશુભ કાર્બન વર્ગના પ્રમાણે શુભ કે અશુભ બંધ પડે અને તે શુભ અશુભ છેદે તો મોક્ષ સ્વભાવ ઉપજે, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ। પરમ કૃપાલદેવને નિર્વિકલ્પ દશા અને અકશય ભાવ વર્તતો હતો, શુભનો બંધ પણ ન થવા દેતા, તે શુભાશુભ છેદતા તો ઉપજે મોક્ષ સ્વભાવ। આ મુજબ અહીં જ ભાવ મોક્ષમાં હતા, તેથી તો તેઓએ પ્રકાશ્યું કે મોક્ષ હથેળીમાં છે, સિદ્ધશિલા એટલે ઈશત પ્રાગ ભરાય ત્યારબાદ। કર્મ દેખાતા તો છે નહીં, તો એ છે કે કઈ રીતે મનાય? આ અદૃશ્ય કર્મ બનાવ્યા કોણે? જડ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત કોઈ ન કરતા તેનો વાખે જીન ભગવંત। ઘણી વસ્તુ હોય છતાં ન દેખાય એવું જોવામાં આવે છે, દાખલા તરીકે હવા છે છતાં દેખાતી નથી પણ અનુભવાય છે, ભૂખ અનુભવાય છે પણ દેખાતી નથી, કર્મ ચામડાની આંખે દેખાય નહીં પણ અનુભવાય તો છે જ। આખો સંસાર એ કર્મનું જ ફળ છે, જળ અને ચેતનના સંયોગે આ ભાવભ્રમણનું નાટક ઊભું થયું છે અને તેને લીધે આ ભાવભ્રમણ થાય છે। ભાવ ઉપરથી જ ભવાય શબ્દ બન્યો છે,
भवाय એટલે નાટક રમાય છે ત્યાં જીવને મનોરંજન ઉપજે છે પણ સંસાર નાટકમાં પોતે જ નાયક અભિનેતા અને પોતે જ જોનાર પ્રેક્ષક છે ભૂત લેગ્યો કૌતુક કરે કર્મો કા ઉત્પાત આ દ્રશ્ય જણાતા કર્મ આમ તો અનંત પ્રકારના છે પણ મૂળમાં ભાવકર્મ અને તેના ફળ રૂપે દ્રવ્યકર્મ રૂપે જ્ઞાનીઓએ વર્ણવ્યા છે ભાવકર્મ પોતાની જ કલ્પના હોય ને ચેતનરૂપ છે ચેતનનો એક ભાગ છે ચેતનનો પ્રકાર છે ને દ્રવ્યકર્મ અચેતન એટલે જડ છે આ સંસારમાં સામાન્યપણે રોજિંદા જીવનમાં કેટલી વિચિત્રતાઓ જણાય છે રાજા રંક ધનવાન નિર્ધન રોગી નિરોગી સ્વરૂપવાન કુરૂપવાન શેઠ નોકર કીર્તિવાન અપકીર્તિવાન વિદ્વાન મૂર્ખ સજ્જન દુર્જન વગેરે દેખાય છે કોઈના મુખ ભાષા સ્થિતિ કે આયુષ્ય સરખા નથી મૂર્ખ રાજગાદી પર ખમ્માખમ્માથી વધાવાય છે અને સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે અભણ થોડી મહેનતે ધનવાન બને છે અને ભણેલાને નોકરી મેળવવા તનતોડ મહેનત કરવી પડે છે એક જ માતાની કોખે જન્મ્યા એક રસોડે જમ્યા એક સ્કૂલમાં એક જ ટીચરે ભણાવ્યા ટ્યુશન પણ એક જ ટીચરનું એક વિદ્વાન થાય અને એક અભણ એક કાળો એક ગોરો જોડીયા બાળકોમાં એક છોકરો અને એક છોકરી થાય રહેવાનું ખાવા પીવાનું ઓઢવા પથરવાનું બધું સરખું છતાં એક મૂછાળો મર્ધ થાય અને એક સ્વરૂપવાન સુંદરી થાય આ બધાનો નિયંતા કોણ ગોપાલદેવે કહ્યું છે કર્મ સત્તા એક ભેદે નિયમ એ જગતનો પ્રવર્તક છે પરમ ગોપાલદેવે મોક્ષમાળાના ત્રીજા પાઠ કર્મના ચમત્કારમાં રોજબરોજ જોવામાં અનુભવમાં આવતી વિચિત્રતાઓ વર્ણવી છે આ વિચિત્રતાનું કારણ પોતાના બાંધેલા શુભ અશુભ કર્મ છે કર્મ વડે આખો સંસાર ભમ્મો પડે છે કર્મ તત્વ શબ્દાંતરે સર્વ દર્શનોમાં મનાય છે જૈન જૈનેતરમાં ન્યાય દર્શનકારો ધર્મ અધર્મ તત્વ માને છે વિહિત કર્મજન્યો ધર્મ નિષિદ્ધ કર્મજન્યો અધર્મ આ અદૃશ્ય ધર્મ અધર્મને જ ભાગ્ય અને કર્મ કહેવાય છે વેદાંત દર્શનમાં કર્મને અવિદ્યા કે ભ્રાંતિ કે ભ્રમ રૂપે માનેલું છે સાંખ્ય દર્શનમાં કર્મને પ્રકૃતિ રૂપે સમજાવેલ છે બૌદ્ધ દર્શનમાં કર્મને વાસના કહેવામાં આવે છે ગાઢ ઘડ્યા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય મૂળ વાત એક જ છે આ રીતે કર્મ બીજી દ્રશ્ય વસ્તુ જેમ ચામડાની આંખે જણાતા નથી પણ તે છે એ અનુભવની વાત છે પ્રમાણથી માન્ય થાય છે પોતે એટલે શરીર પણ પોતે નહીં એ પણ એક કર્મ છે જેને નો કર્મ કહે છે નો એટલે નહીં તેમ નહીં પણ નો એટલે સાથેને સાથે સહચારી છે કર્મ છે તો દેહ છે અને કર્મ હશે ત્યાં સુધી દેહ મળશે મળતા જ રહેશે કર્મ ગયા પછી તેને ફરી દેહ ધારણ કરવાનું રહેતું નથી કર્મબંધના મુખ્યત્વે ચાર કારણો છે મિથ્યાત્વ અવિરતિ કશાય અને યોગ બંધાવું કે છૂટવું તે જીવના હાથમાં છે જીન સોહી હે આત્મા અન્ય હોય સો કર્મ કર્મ કટે સો જીન વચન એ હિ તત્વજ્ઞાની કો મર્મ વચનામૃત 913માં બોધ્યું તે મુજબ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શુભ કે અશુભ પરિણામ ધારા પ્રત્યે ઉદાસીન થવા જ્ઞાનીઓનો બોધ છે ચલ સ્વભાવરૂપ પરિણામ આ ધારાનો આત્યંતિક વિયોગ કરવાનો લક્ષ્ય કરી તે અર્થે સત્સાધન સેવા ભગીરથ પુરુષાર્થ કરવો જરૂરી છે ગોપાલદેવે કહ્યું છે કરેડિયા કરવાના છે મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે આ જીન ભાવના કે આત્મભાવના ભાવવાની છે જે પરમ ગોપાલદેવે પ્રભુશ્રીજીને સંવત 1949માં મુંબઈ ક્ષેત્રે ખાસ પાછા બોલાવી સમાધિશતક પુસ્તકમાં સ્વાક્ષરે લખી આપેલ કે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે અને આ ભાવનાનું ફળ પણ મોક્ષ જ છે બંધ ભાવથી રહિત થવું એ મોક્ષ છે એમ 6 પદના પત્રમાં પણ ગોપાલદેવે સિદ્ધાંત બોધ તરીકે બોધ્યું છે વચનામૃત 321માં આ બંધ પરિણામી દશાનો સ્વ અનુભવી ઉલ્લેખ પણ કર્યો છે લેખિતનમાં પણ વચનામૃત 843માં નિર્વિકલ્પ લખી જણાવ્યું છે આ સાકાર મોક્ષ કે મૂર્તિમાન મોક્ષ અને આયુષ્યપૂર્ણે નિરાકાર મોક્ષ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ